દરમિયાન કેટલાક અજાણ્યા ચોર ઇસમોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરનો દરવાજો ખુલ્લો હોવાનો ફાયદો ઉઠાવી અંદર પ્રવેશ કરી બેગમાં મૂકેલા રૂપિયા 2,76,000ના મત્તાની દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેથી ભોગ બનનાર પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોવાલક રોડ સનાતન ડાયમંડનગરમાં રહેતા સુનિતાબેન અજીતસિંહ ઉદયપાલસિંહે ગત તારીખ 30 નવેમ્બરના રોજ સવારે 10:15 ઘરનો દરવાજો ખુલ્લો મૂકી તેની દીકરીને પાર્વતી પબ્લિક સ્કૂલમાં લેવા માટે ગઈ હતી. તે દરમિયાન કોઈ અજાણ્યાએ ઘરના દરવાજો ખુલ્લો હોવાનો મોકાનો ફાયદો ઉઠાવી અંદર પ્રવેશ કરી બેગમાંથી રૂપિયા 2,76,938ના મત્તાના દાગીના ચોરી કરી નાસી ગયો હતો. સુનિતા 15-20 મિનિટ પછી દીકરીને લઈને પરત ઘરે આવી ત્યારે રસોડામાં કપડાની બેગ ખુલ્લી હતી અને સામાન વેર વિખેર પડ્યો હતો. બેગમાં તપાસ કરતા દાગીના ચોરાયા હોવાનું બહાર આવતા નોકરી પર ગયેલા તેના પતિને ફોન કરતા તેઓ પણ ઘરે આવી ગયા હતા. બંને જણાએ આજુબાજુમાં લોકોને દાગીના ચોરી કર્યા હોવાનો કોઈએ દાગીના ચોરી કર્યા હોય તો આપી દેવા જણાવ્યું હતું, પરંતુ દાગીના મળી ન આવતા આખરે ગતરોજ ફરિયાદ નોંધાવી હતી.